સિટી ન્યૂઝ ચેનલની લિંક મેળવવા અને સિટી ન્યૂઝના વિડીયો મેળવવા તેમજ સિટી ન્યૂઝ સાથે જોડાવા અત્યારે જ સિટી ન્યૂઝની યુટ્યુબ ચેનલ સાથે જોડાઓ. રાજકોટ જિલ્લા પંચાયત બહાર આજે પ્રાથમિક શિક્ષકોએ વિવિધ પડતર પ્રશ્નોની માંગણીને લઈને ધરણા યોજ્યા હતા. રાજ્યભરના શિક્ષકોએ ધરણા યોજીને સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરીને તાત્કાલિક અસરથી તેને પૂરી કરવા રજૂઆત કરી છે. અમારો કાર્યક્રમ કે સરકાર સામે એક દિવસ ધરણાનો કાર્યક્રમ છે અને આજે અમે જે અહીંયા ભેગા થયા છે એ માત્ર અમારા સંઘના પ્રતિનિધિઓ, રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના જે પ્રતિનિધિઓ છે એ જ અમે ભેગા થયા છે. હવે પછીનો કાર્યક્રમ છે અમારા 7000 રાજકોટ જિલ્લાના જે શિક્ષકો છે ને અમે રાજકોટમાં રેલી કાઢવાના છે. એના પછીનો કાર્યક્રમ છે અમે ગાંધીનગરની અંદર આખા ગુજરાતના 2.25 લાખ શિક્ષકોની રેલીનું આયોજન છે. આ અમારો કાર્યક્રમ એક દિવસનો એટલા માટે છે, સરકાર જો અમારા પ્રશ્નનો હવે પછી નિવેડો નહીં આવે તો પછીના કાર્યક્રમ છે. અમારા મેઇન પ્રશ્ન એ છે, પહેલો પ્રશ્ન એ છે કે 97 સેલમાં જે વિદ્યા સહાયકો 2500ની ભરતી કરી, પછી બીજા ડિપાર્ટમેન્ટની અંદર 2005 પછી દરેક ડિપાર્ટમેન્ટમાં વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી તો એ બધાની સલગ નોકરી ગણવામાં આવી, માત્ર એક શિક્ષકોને જ એમાંથી બાકાત રાખવામાં આવ્યા. તો ભાઈ શિક્ષકોને શા માટે અન્યાય, એની શા માટે 97 સલગ નોકરી ગણવામાં નથી આવતી? બીજો પ્રશ્ન એ છે કે અમારી પેન્શન યોજના જે હતી એ સરકારે બંધ કરી દીધી, ધારાસભ્ય એક વખત ખાલી છૂટાઈ જાય તો એને આજીવન પેન્શન મળે, અમારા શિક્ષકો 98 વર્ષ સુધી નિષ્ઠાથી કામ કરે એને પેન્શન ન મળે. ત્રીજો પ્રશ્ન અમારો એ છે કે અત્યારે જે ભાડા ભથ્થા છે 4 વર્ષ થી 7મું પગાર પંચ આવ્યું હજી જૂના મુજબ સુકવવામાં આવે, આ સરકારમાં અમારા કોઈ પ્રશ્નો લેવામાં આવતા નથી.